ફરી એકવાર સ્વાગત છે તમારું અમારી ચેનલમાં. તો આજે આપણે પ્રોબેબિલિટીનું ચોથું એક્ઝામ્પલ જોવાના છે. તો એક્ઝામ્પલ એક આવું આપેલું છે કે અ કાર્ડ ઇઝ ડ્રોન ફ્રોમ અ વેલ સફલ પેક ઓફ 52 કાર્ડ્સ. ફાઇન્ડ ધ પ્રોબેબિલિટી. ફર્સ્ટ વન ઇઝ ગેટિંગ અ કિંગ કાર્ડ, રાજાનું પત્તું આવે તેના માટેની પ્રોબેબિલિટી. ફેસ એટલે ચહેરાવાળું પત્તું આવે એની પ્રોબેબિલિટી. લાલ કલરનું પત્તું હોય એના માટેની પ્રોબેબિલિટી. ગેટિંગ અ કાર્ડ ઓફ 2 and 7 બોથ ઇન્ક્લુઝિવ એના માટેની પ્રોબેબિલિટી. ગેટિંગ અ કાર્ડ બિટવીન 2 and 7 બોથ એક્સક્લુઝિવ એના માટેની પ્રોબેબિલિટી ફાઇન્ડ કરવાની છે. તો સૌથી પહેલાં તો આપણે સેમ્પલ સ્પેસ બનાવવું પડે. તો ટોટલ નંબર ઓફ કાર્ડ ઇઝ ઇક્વલ ટુ આપણને આપેલું છે 52. ટોટલ નંબર ઓફ કાર્ડ છે 52 અને એમાંથી એક જ પત્તું આપણે પસંદ કરવાનું છે, ઓનલી અ વન કાર્ડ. તો અહીંયા તમારે સીની ફોર્મ્યુલા લાગુ પડશે. તો નંબર ઓફ સેમ્પલ સ્પેસ ઇઝ ઇક્વલ ટુ 52C1. 52માંથી એક પત્તું પસંદ કરવાનું છે એટલે સીવાળી ફોર્મ્યુલા લાગુ પડે. 52C1ની ફોર્મ્યુલા તમને આવડતી હશે એટલે આન્સર થઈ જશે 52. હવે પહેલા માટે જોઈએ કે લેટ એ બી ધ ઇવેન્ટ ઓફ ગેટિંગ અ કિંગ કાર્ડ. રાજાનું પત્તું આવે. હવે રાજાના તો ટોટલ કેટલા પત્તા હોય? 4. હવે 4માંથી એક પસંદ કરવાનું એટલે 4C1, એનો આન્સર થઈ જાય 4. તો આ તમને મળી ગયું તમારું નંબર ઓફ એ. હવે આની વેલ્યુ આપણે ઇક્વેશનમાં મૂકી દઈએ તો પ્રોબેબિલિટી ઓફ એ ઇઝ ઇક્વલ ટુ નંબર ઓફ એ અપોન નંબર ઓફ સેમ્પલ સ્પેસીસ. 4 કાર્ડ / 52 કાર્ડ આપણો આન્સર થઈ જશે 13. 1/13 આપણો આન્સર થઈ જશે. બીજા માટે જોઈએ કે લેટ બી ધ ઇવેન્ટ ઓફ ગેટિંગ ફેસ કાર્ડ, એટલે ચહેરાવાળું પત્તું હોય. હવે ચહેરાવાળા તો ટોટલ આવે જોકર, ક્વીન અને કિંગવાળું પત્તું. તો બન ત્રણેયના આપણને 4 કાર્ડ હોય તો ટોટલ ફેસ ગેટિંગ કાર્ડ થઈ જશે આપણા 12. હવે આ 12માંથી આપણે એક પત્તું પસંદ કરવાનું એટલે 12C1. તો નંબર ઓફ બી ઇઝ ઇક્વલ ટુ થઈ જશે તમારો 12. પ્રોબેબિલિટીની ડેફિનેશનમાં મૂકી દઈએ P(b) ઇઝ ઇક્વલ ટુ નંબર ઓફ બી અપોન નંબર ઓફ એસ. તો 12/52 ઇઝ ઇક્વલ ટુ 3/13 ઇઝ યોર આન્સર. ત્રીજું જોઈએ આપણે. લેટ સી બી ધ ઇવેન્ટ ઓફ ગેટિંગ રેડ કાર્ડ, લાલ કલરના પત્તા હોય એના માટેની પોસિબિલિટી. હવે લાલ કલરના તો આપણી પાસે હાર્ટના બી પત્તા હોય અને આ રીતની સાઇન હોય એમાં બી રેડ કલરના જ પત્તા હોય. તો બંનેની પોસિબિલિટી 13-13 છે. તો ટોટલ આપણી પાસે કાર્ડ થઈ જશે 26. 26માંથી આપણે એક પત્તું પસંદ કરવાનું એટલે 20C1, એટલે કે તમારો આન્સર થઈ જશે 26. આ તમને મળી ગયું તમારું નંબર ઓફ સી. પ્રોબેબિલિટી ડેફિનેશનમાં મૂકી દઈએ પ્રોબેબિલિટી ઓફ સી ઇઝ ઇક્વલ ટુ નંબર ઓફ સી અપોન નંબર ઓફ એસ ઇઝ ઇક્વલ ટુ 26/52 ઇઝ ઇક્વલ ટુ 1/2 ઇઝ યોર આન્સર. ચોથું જોઈએ. લેટ ડી બી ધ ઇવેન્ટ ઓફ ગેટિંગ અ કાર્ડ બિટવીન 2 and 7 બોથ ઇન્ક્લુઝિવ આપેલું છે તમને. તો ઇન્ક્લુઝિવનો મતલબ શું થાય?
इन्क्लूसिव એટલે 2 અને 7 ને કાઉન્ટ કરતા એ બેની વચ્ચેના જેટલા પત્તા હોય એટલે કે 2 3 4 5 6 અને 7 હવે આના 6 થયા ટોટલ 6 બધાના 4 4 પત્તા હોય એટલે 6 મલ્ટીપ્લાય વિથ 4 6 ચોક થઈ જશે 24 24 24 માંથી આપણે એક પત્તું પસંદ કરવાનું એટલે 24C1 ઇઝ ઇક્વલ ટુ આન્સર આવે 24 આ તમને મળ્યો તમારો નંબર ઓફ ડી પ્રોબેબિલિટીની ડેફિનેશનમાં મૂકી દઈએ તો પી ઓફ ડી ઇઝ ઇક્વલ ટુ નંબર ઓફ ડી અપોન નંબર ઓફ સેમ્પલ સ્પેસીસ ઇઝ ઇક્વલ ટુ 54 અપોન 24 અપોન 52 તમારો આન્સર થઈ જશે 6/13 લાસ્ટ જોઈએ ફિફ્થ નંબર લેટ ઈ બી ધ ઇવેન્ટ ઓફ ગેટિંગ કાર્ડ બિટવીન 2 એન્ડ 8 બોથ ઇન્ક્લુઝિવ હવે ઇન્ક્લુઝિવ મીન્સ 2 અને 8ને આપણે એમાં લેવાના નથી તો 2 થી સ્ટાર્ટ કરીએ 3 4 5 6 એન્ડ 7 નંબર ઓફ કાર્ડ કેટલા છે 5 બધાના 4 4 પત્તા હોય 5 ચોક 20 20 વીસમાંથી એક પત્તું પસંદ કરવાનું એટલે 20C1 આન્સર થઈ જાય 20 આ તમને મળ્યો તમારો નંબર ઓફ ઈ પ્રોબેબિલિટીની ડેફિનેશનમાં મૂકી દીધો પી ઓફ ઈ ઇઝ ઇક્વલ ટુ નંબર ઓફ ઈ અપોન નંબર ઓફ એસ ઇટ મીન્સ ધેટ 20 અપોન 52 આપણો આન્સર થઈ જશે 5/13